નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી એનો બ્રિજ ક્રોસ ક્લાસ રેડીનેસ એમાં કદમ 1 એની ચર્ચા કરીશું. તો બાળક મિત્રો, તમે ત્રીજા ધોરણની અંદર એક વાર્તા શીખી ગયા હતા. વાર્તાનું નામ છે વાંદરાને વાંચતા ન આવડે. તો આપણે આજે એની ચર્ચા કરીશું. તો આજે આપણે એની ચર્ચા કરીશું. તો અહીંયા પ્રશ્ન એ છે, નીચેના વાક્યોની વાર્તાના ક્રમમાં લખો. તમે ત્રીજા ધોરણમાં બધા એ વાર્તા વાંચી જશે, વાંદરાને વાંચતા ના આવડે. એમાંથી અહીંયા કેટલાક વાક્યો આવે છે, એ વાક્યોને આપણે એ વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં હું તમને વાક્ય વાંચીને સમજાવીશ. પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. બીજું વાક્ય છે, શિયાળો શરૂ થયો. ત્રીજું વાક્ય છે, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા ખતરે છે. ગુજરાતીનું પાઠ્યપુસ્તક પડ્યું હોય
તો એ ખોલો. એમાં પાના નંબર 3 ઉપર એક ચિત્ર આપ્યું છે કે કેટલા લોકો ઉના કપડાં પહેરેલા છે, તાબડા સળગાવીને તાપણું કરે છે. તો એના આધારે આપણે શિયાળા વિશે 5 વાક્ય લખવાના છે. તો હું પહેલું વાક્ય તમને લખાવીશ. બધાએ લખવાનું છે, શિયાળાની ઋતુમાં ઠંડી લાગે. બોલો, બધાને ખબર છે ને શિયાળામાં શું લાગે? ઠંડી લાગે. શિયાળો આવે એટલે ઠંડી ચાલુ થઈ જાય. તો આપણે વાક્ય બનાવ્યું, શિયાળાની ઋતુમાં ઠંડી લાગે. હવે ઠંડી લાગે એટલે શું કરે લોકો? કાં તો સ્વેટર પહેરે, કાં તો જેકેટ પહેરે, કોઈ શાલ ઓઢી લે. તો આપણે વાક્ય બનાવીશું, શિયાળાની ઋતુમાં લોકો ઠંડીથી બચવા માટે નજરે પડે છે. તો આપણે કેટલા વાક્ય બનાવ્યા? 3 વાક્ય બનાવ્યા. હવે 2 વાક્ય તમારી જાતે બનાવવાના છે. ચિત્ર જોવાનું, ચિત્રના આધારે પણ બનાવી શકો. અને શિયાળાની ઋતુ તો તમે જોઈ જ છે, તો તમારા અનુભવના આધારે પણ તમે એ વાક્ય બનાવી શકો. જો તમને જાતે બનાવતા ના આવે તો મમ્મી પપ્પા સાથે ચર્ચા કરો અને શિયાળાને લગતા 2 વાક્યો તમે જાતે બનાવીને લખી શકો છો. જેમ કે આપણે શિયાળામાં કેટલા બધા લીલા શાકભાજી આવે, શાકભાજી અને ફળો ખાવાની પણ શિયાળામાં મજા આવે. પછી શિયાળામાં આપણે ખબર છે કે ગુંદર પાક બનાવીએ, અડદિયા પાક બનાવીએ, જાત જાતના વસાણા બનાવીને લોકો ખાય છે. તો એ તમારી રીતે 2 વાક્ય બનાવીને તમારે લખવાના છે. આપણે કયા વાક્ય બનાવ્યા? આપણે એનું વાંચન કરીશું કે શિયાળાની ઋતુમાં ઠંડી લાગે. બીજું વાક્ય છે કે શિયાળાની ઋતુમાં લોકો ઠંડીથી બચવા માટે ગરમ સ્વેટર અથવા જેકેટનો ઉપયોગ કરે છે. ત્રીજું વાક્ય છે કે આપેલ ચિત્રમાં કેટલાક લોકો ઠંડી ભગાડવા લાકડા સળગાવે તાપણો કરતા નજરે પડે છે. અને બાકીના 2 વાક્યો બાળમિત્રો તમારે જાતે બનાવીને લખવાના છે. તો આ પણ તમારે નોટમાં લખવાનું છે. હવે આગળ ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આ પણ એક વાર્તામાંથી પ્રશ્નો કાઢવામાં આવે છે. જો સુગ્રીવાએ વાંદરાઓને શી સલાહ આપી? તમે ગઈસાલા પાઠ ભણ્યા હતો તો તમને યાદ હશે સુગ્રીવાએ વારંવાર
તમે પોતાનું ઘર બનાવો. સાત ઘર બનાવવાની સૂચના આપતા, તો જો ઘર હોય તો ઉનાળામાં ગરમી ના લાગે, શિયાળામાં ઠંડી ના લાગે અને ચોમાસામાં વરસાદથી પણ બચી શકે. જો આપણે પણ ઘરમાં રહીએ છીએ તો કેટલો કાલે વરસાદ પડ્યો હતો, તો વરસાદથી જો ઘર જ ના હોત તો આપણે વરસાદમાં પલળી જાય, પણ ઘર હોવાથી શું ફાયદો થયો, આપણે વરસાદથી બચી ગયા. ઉનાળામાં સખત ગરમી પડે, આપણે ઘરની અંદર રહીએ તો આપણે ગરમીથી પણ ગરમી પણ ઓછી લાગે અને શિયાળામાં પણ જો ઘરની અંદર રહીએ તો ઠંડી ઓછી લાગે. તો આનો જવાબ આવશે સુગ્રીવાઈએ વાંદરાઓને પોતાનું ઘર બનાવવાની સલાહ આપી. કઈ સલાહ આપી? પોતાનું ઘર બનાવવાની સલાહ આપી. બીજો પ્રશ્ન છે કે વાંદરાઓને ઘર વગર કઈ કઈ મુશ્કેલી પડે. જે આપણને પડે, આપણે ઘર ના હોય તો કેટલી બધી મુશ્કેલી પડે, એમ વાંદરાઓને પણ ઘર ના હોય તો વાંદરાઓને શિયાળામાં બહુ જ ઠંડી લાગે, ઉનાળામાં બહુ જ ગરમી લાગે અને ચોમાસામાં એ વરસાદથી બીજી ગયા. કારણ કે ઘર જ આપણું રક્ષણ કરે છે. તો આપણે એનો જવાબ લખીશું ઘર વગર વાંદરાઓની શિયાળામાં ઠંડી લાગી, ઉનાળામાં ગરમી વધારે લાગી અને ચોમાસામાં વરસાદથી ભીંજાઈ ગયા. ભીંજાઈ ગયા એટલે કે પલળી ગયા. ભીંજાઈ જવું એટલે કે પલળી જવું. ત્રીજો પ્રશ્ન છે કે વાંદરાઓએ ઠંડી વગાડવા શું કર્યું? તો વાંદરાઓએ ઠંડી ભગાડવા માટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા અને એનો ઝાડ નીચે ઢગલો કર્યો. પછી બધા વાંદરાઓએ ભેગા થઈને મરચાને સળગાવીને કામનું કર્યું. તો આપણે જવાબ આપીશું વાંદરાઓએ ઠંડી ભગાડવા માટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. મરચાને સળગાવી તાપનું કર્યું.
હવે ચોથો પ્રશ્ન છે વાંદરાભાઈનો ઘર વાર્તાને આધારે ચોમાસા વિશે ત્રણ ચાર લીટી લખો તો હું તમને પહેલા થોડી લીટી લખાવીશ કે ચોમાસામાં વરસાદ તૂટી પડ્યો જો ચોમાસું હોય તો શું આવે વરસાદ એટલે કે ચોમાસામાં વરસાદ તૂટી પડ્યો હતો તમે વાંચ્યા વાંચ્યું એટલે આવું વાક્ય આવે તો ને કે ચોમાસામાં વરસાદ તૂટી પડ્યો હવે વરસાદ તૂટે એટલે આકાશમાં શું થાય તો આકાશમાં વીજળીના કડાકા ભડાકા ને વાદળોનું ગડબડાટ થતો હતો તમે જોજો જ્યારે વરસાદ આવે ને તો વરસાદ આવતા પહેલા આકાશમાં વીજળી થાય એટલે કે વીજળીના કડાકા અને ભડાકા થાય અને વાદળોનો ગડબડાટ પણ થાય પછી જ વરસાદ આવે હવે વરસાદ આવ્યા પછી શું થાય બધા જ ઝાડ પાણીથી તરબોળ થઈ ગયા હતા હવે એટલો બધો વરસાદ પડ્યો ને કે બધા ઝાડ પાણીથી તરબોળ થઈ ગયા કારણ કે વાંદરાભાઈ તો ઝાડ ઉપર જ રહેતા હતા તો મેં આ વાંદરાભાઈનું ઘર વાર્તાને આધાર મેં તમને ચોમાસા વિશે ત્રણ લીટી લખાવી બે લીટી તમારી જાતે બનાવવાની છે વાંદરાભાઈ વાર્તાના આધારે તમારે વાર્તા વાંચવાની એમાંથી આના સિવાયના બે વાક્યો તમારે અહીંયા લખવાના છે પાંચમો પ્રશ્ન છે કે સુગ્રીવભાઈએ વાંદરાઓની ચિંતા શા માટે છોડી દીધી કારણ કે સુગ્રીવભાઈ છે વાંદરાઓની દરરોજ સલાહ હતા કે તમે પોતાનું ઘર બનાવો હમણાં ચોમાસું આવી જશે પણ આ વાંદરા છે એ સુગ્રીવભાઈની એક પણ વાત સાંભળતા નહોતા અને સુધરતા જ નહોતા એટલે સુગ્રીવભાઈએ શું કર્યું વાંદરાઓની ચિંતા કરવાનું છોડી દીધું શા માટે છોડી દીધું કેમ કે વારંવાર સુગ્રીના કહેવા છતાં વાંદરાભાઈ સુધરતા જ નહોતા તેથી સુગ્રીવભાઈએ વાંદરાઓની ચિંતા તો બાળ મિત્રો મેં તમને આજે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવતા શીખવાડ્યું વાર્તાને આ ચિત્રના આધારે આપણે શિયાળા વિશે વાક્યો લખાવ્યા અને એકથી પાંચ પ્રશ્નોના જવાબ લખાવ્યા તો બાળ મિત્રો તમારે આ બધું જ તમારા નોટની અંદર લખવાનું છે અને હજી આવતા પીરિયડમાં પણ આપણે કદમ એક એના વિશે એટલે કે ભાગ એક વિશે જ આપણે ચર્ચા કરીશું જ્યાં સુધી નવું પાઠ્ય પુસ્તક બહાર નહીં આવે ત્યાં સુધી હું તમને ત્રીજા ધોરણનું રિવિઝન કરાવીશ